સ્વાતંત્ર પર્વને એક દિવસ અગાઉ રાજકોટ શહેરની તિરંગા યાત્રાનું આયોજન જે છે કરવામાં આવ્યું છે. રાજકોટ કલેક્ટર શહેરના મહાનુભાવો પણ અધિકારીઓની સાથે જોડાયા છે અને તમામ લોકો હાજર જે તિરંગા યાત્રા છે ખાસ કરીને વડાપ્રધાન દ્વારા જે કાર્યક્રમ શરૂ કરવામાં કઈ પ્રકારનો ઉત્સાહ રાજકોટ વાસીઓમાં કઈ પ્રકારની દેશ છે આજે સમગ્ર દેશમાં દેશભક્તિ નો માહોલ અને જે પ્રમાણે તિરંગા યાત્રા છે એ પ્રમાણે લોકો સ્વયંભૂ તિરંગા યાત્રામાં જોડાયા સ્વયંભૂ લોકો છે તિરંગા યાત્રામાં જોડાયા દેખાડી રહ્યા છે કે હાલ કઈ પ્રકારનો માહોલ છે. ખાસ કરીને દેખાય કે રાજકોટના ધારાસભ્યો રાજકોટના સાંસદ સભ્યો તેમજ રાજકોટના જિલ્લા કલેક્ટર મેયર કમિશનર સહિતના તમામ જે લોકો છે એ હાલ અત્યારે કહી શકાય કે આ તિરંગા યાત્રામાં આવી રહ્યા છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો એ આ તિરંગા યાત્રામાં જોડાયેલા છે. હવે તિરંગા યાત્રા છે જ્યારે શરૂઆત જોવા પામી છે ત્યારે ખાસ તમામ જગ્યા ઉપર આ તિરંગા યાત્રાનું સન્માન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમના સૂત્રોચ્ચાર ઠેર ઠેર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સાંસદ સભ્યો પણ કહી શકાય કે તેઓ પણ આ તિરંગા જે યાત્રા છે તેમાં સાથે જોડાયેલા છે. આપણે ખાસ કરીને રાજ્યસભાના જે સાંસદ છે રામભાઈ મોકલિયા એમની સાથે વાત કરીશું. ઠીક છે રામભાઈ, તિરંગા યાત્રા રાજકોટના બહુમારી ચોક ખાતેથી આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે અને ખાસ કરીને ઝુંબેરી ચોક ખાતે જ્યાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે ત્યાં તિરંગા યાત્રા પૂર્ણ થશે. ખાસ કરીને હર પર તિરંગા અને એક દિવસ અગાઉ તિરંગા યાત્રાનું વડાપ્રધાન દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું અને તે જ મુજબ કહી શકાય કે રાજકોટ શહેરમાં વહેલી સવારથી દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો હાલ અત્યારે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કેમેરામેન પાર્થ ભટ્ટી સાથે દિલાવ સુદેશ્રા, ચાંદની ન્યૂઝ, રાજકોટ.